છેલ્લા 2 મિનિટનો સમય બાકી છે માર્કેટના ક્લોઝિંગ માટેનો, અને આપણે જોઈએ તો નીચેના સ્તરથી આપણને સારી એવી એક રિકવરી જે છે એની સાથે આપણને માર્કેટ ક્લોઝ થતું દેખાઈ રહ્યું છે. 17,283ના સ્તર આપણને આવતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ 18% સુધીની રિકવરી જે છે તે અત્યારે આપણને આવતી દેખાય, પણ અગેઈન જે રેન્જ છે એની વચ્ચેનો જ આપણને કારોબાર રહેતો દેખાયો છે. કોઈ મેજર એક્શન અહીંયા આપણને નેગેટિવ કે પોઝિટિવ સાઈડ ઉપરના વધારાના અંત દેખાય. 17,200-17,300 આજનો આખો દિવસ જો સમરાઈઝ કરવો હોય તો ઇન્ડેક્સ માટે એટલામાં રહ્યો છે. પણ સ્ટોક સ્પેસિફિક એક્શન સારા રહ્યા છે. આપણે આ સપ્તાહ દરમિયાનની પણ જો એક્શન જોઈએ તો આપણને મજબૂત રહી છે. આઈટી સ્ટોક્સ તરફથી ટેક મહિન્દ્રાનું કાઉન્ટર હતું, વિપ્રો હતું, ઇન્ફોસિસ હતું, એના સિરીઝ દરમિયાન સારું એક પરફોર્મ કરતા દેખાયા છે. સાથે મેટલ સ્પેસમાંથી આપણને સારું પરફોર્મન્સ આવતું દેખાયું છે વેદાંતના ફ્રન્ટ ઉપર. એ આપણને આ 4 દિવસના ટ્રેડિંગ સેશનમાં સારો એવો મજબૂત થતો દેખાયો. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ આપણને આ સિરીઝ દરમિયાન 5-5.5% સુધી ઘટતા દેખાયા, પણ આજનો દિવસ અહીંયા આપણે જોયો તો પોઝિટિવિટી તરફનો રહેતો દેખાયો. સારો એવો ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપરનો મોટું લૂઝર કાઉન્ટર જોવો તો આઈટીસીનું રહ્યું. સારા એવા ન્યૂઝ ફ્લોની વચ્ચે પણ સ્ટોક આપણને આ સપ્તાહ દરમિયાન લગભગ 5.5% સુધી ઘટતો દેખાયો છે. તો સિનારીઓ આપણી સમક્ષ છે કે આ સિરીઝ આપણને સ્ટોક સ્પેસિફિક સોમવારથી ગુરુવાર સુધીનો, આપણે શુક્રવારથી ગુરુવાર સુધીનો જે સમયગાળો જોઈએ તે આપણને વધારે દેખાયો છે સ્ટોક સ્પેસિફિક એક્શન માટેનો. શુક્રવારે અને સોમવારે ઇન્ડેક્સના જે મૂવ આવતા દેખાયા, એ બાદ આપણને બાકીના 3-3 દિવસ, ઇવન આજે વીકલી એક્સપાયરીનો દિવસ પણ આપણને એક રેન્જમાં જ પ્લે થતો દેખાયો, અને રેન્જની વચ્ચે જ આપણે ફાઇનલી અત્યારે ક્લોઝ થતા પણ માર્કેટને જોઈ રહ્યા છીએ. બેંક નિફ્ટી થોડીક આપણને 2 દિવસથી મજબૂત હતી, પણ આજના દિવસમાં તો બેંક નિફ્ટીએ પણ વીકનેસ આગળ વધારી છે કમ્પેરેટિવલી નિફ્ટીની સરખામણીએ જોઈએ તો. તો અત્યારે આપણે જોઈએ તો ફાઇનલી આપણને ક્લોઝિંગ આવતા દેખાઈ રહ્યા છે. પ્રોવિઝનલ ક્લોઝિંગના ફિગર્સ આપણી સમક્ષ જે બની રહ્યા છે, 17,287ના નિફ્ટીના ફ્રન્ટ ઉપર અને બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર 36,591ના. તો મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે એટલીસ્ટ નિફ્ટીના ફ્રન્ટ ઉપર. મિડ કેપ, સ્મોલ કેપ અને બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર વેચવાલી રહી, જેના કારણે માર્કેટ બ્રેથ આપણને નેગેટિવ રહેતી જોવા મળી છે. અને ઓલરેડી અહીંયા હેમેનજી તરફથી આપણે નિફ્ટીની અંદર તો એક ખરીદદારી તરફનો કોલ જોયો હતો, જે આપણે એમના આપેલા લેવલથી ઓલરેડી 30 પોઈન્ટ ઉપર બંધાવ્યો છે. તો એમએનજી આવતીકાલ માટે આઉટલુક શું બને છે? આ બાઇંગ મોમેન્ટમ હજુ કેરી ફોરવર્ડ થતું દેખાઈ રહ્યું છે? યસ, મારે હિસાબે આ કેરી ફોરવર્ડ થતું દેખાઈ રહ્યું છે. હવે સસ્ટેન કેટલી સાથે જોવાનું છે. કાલનું લેવલ જેટલા મારી હિસાબે 17,380 ઇમ્પોર્ટન્ટ છે. જો એની ઉપર 1.5 કલાક ટ્રેડ કરે તો દેટ વુડ બી અ પોઝિટિવ. એની આગળ એકાદ બે દિવસ પછી તો 17,550ની ઉપર બંધાવે તો સરસ થઈ શકે. પણ યસ, કાલે એક વાર સસ્ટેન થાય 17,380ની આસપાસ શરૂ કરશે કે સપ્લાય એન્ટિસિપેટેડ સપ્લાય માર્કેટ થી જાશે કે થોડુંક રેઝિસ્ટન્સ આવે છે. તો આ પર્સપેક્ટિવ અહીંયા આપણને બનતો દેખાઈ રહ્યો છે આવતીકાલના દિવસનો. 17,380નું લેવલ છે, એના પ્રથમ અહીંયા જોવાનું રહેશે. ત્યાંથી આપણને કેવી રીતનું મૂવ આવતો દેખાય છે એના ઉપર ખાસ આપણું ધ્યાન બનેલું રહેશે.